છો? મજામાં ફ્રેન્ડ્સ, અને આગળના વિડિયોમાં આપણે કેટલાક સમ્સ કાઉન્ટ કર્યા, બરાબર? ડિવિઝનના સમ્સ કાઉન્ટ કર્યા ને. હવે આજે આપણે જુઓ, બુકમાં પેજ નંબર 130 ઓપન કરો અને એના ઉપર વર્ડ પ્રોબ્લેમ આપ્યા છે તો એ કામ કરવાના છે. જુઓ, ફર્સ્ટ નંબર શું છે? મીરા એ માર્કેટમાં સેલ કરવા 204 કેન્ડલ્સ બનાવ્યા. તેણે 6 કેન્ડલ્સનો 1 પેકેટ બનાવ્યો. જો મીરાએ શું કર્યું? 204 કેન્ડલ્સ બનાવી, ટોટલ બરાબર છે, ટોટલ 204 કેન્ડલ્સ બનાવી છે. અને શું કર્યું? તેણે 6 કેન્ડલનો 1 પેકેટ બનાવ્યો. તો 1 પેકેટ અંદર કેટલી કેન્ડલ રાખી છે? 6 પેકેટ. તો હાઉ મેની પેકેટ્સ બને, બરાબર? હવે જો એણે ટોટલ કેન્ડલ કેટલી બનાવી છે? 204, બરાબર છે. અને 1 પેકેટ પર કેટલી કેન્ડલ લીધી છે? 6 કેન્ડલ્સ લીધી છે. તો તેણે ટોટલ કેટલો પેકેટ, કેટલા પેકેટ બનાવ્યા હશે? આપણે પેકેટની સંખ્યા શોધવાની છે. ફ્રેન્ડ્સ શું કરશો? તો પહેલા પદ લખીશ. શું? તો ટોટલ એની પાસે કેટલી છે? અહીંયા લખીશ ટોટલ કેન્ડલ, બરાબર 204, બરાબર છે. 1 પેકેટમાં કેટલી કેન્ડલ રાખે છે? 6 કેન્ડલ્સ, બરાબર છે. પર મૂકીએ તો શું બતાવશે? કોઈ કહેશો? આપણે પેકેટ શોધવાના છે તો શું આવશે? જુઓ, શું 6 કેન્ડલ્સ બરાબર 1 પેકેટ, બરાબર છે. 6 મીણબત્તી 1 પેકેટમાં માટે ટોટલ કેટલી છે? 204 કેન્ડલ્સ, બરાબર. કેટલા પેકેટ ક્રોસ ગુણાકાર? 204 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 6. અહીંયા આપણે કરીશું 204 ડિવાઈડ બાય 6, બરાબર છે. ક્રોસ ગુણાકાર થાય ને, 204 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 6. ચલો 6 નો ટેબલ્સ બોલો. 6 1 ઝા 6, 6 2 ઝા 12, 6 3 ઝા 18, 6 4 ઝા 24. વધી જાય, અહીં આવશે 6 3 ઝા 18. 0 1 થી 8 માઇનસ કરો, 9 થાય, 2 બીકમ્સ 1 એન્ડ 0 બીકમ્સ 10. 10 માંથી 8 માઇનસ કરો, 2 1 માંથી 1 માઇનસ થશે, 0 ઉપરથી ઉતાર્યા 4. હવે જુઓ શું આવશે? 6 4 24, 4 માઇનસ 4 0, 2 માઇનસ 2 0. તો ટોટલ કેટલા પેકેટ બનશે? કેટલા પેકેટ બનશે? 34. તો 34 પેકેટ બનશે, બરાબર છે. એક પેકેટમાં 6 મીણબત્તી 6 કેન્ડલ રાખીએ એવા ટોટલ કેટલા પેકેટ બનશે? 34 પેકેટ બનશે, બરાબર છે. હવે જો શું કીધું છે? જો તે 1 પેકેટમાં 12 કેન્ડલ મૂકે તો કેટલા પેકેટ બને? હાઉ મેની પેકેટ બને? અહીંયા એક પેકેટમાં 6 ની વાત કરી છે, 6 ની જગ્યા પર હવે શું કીધું છે? 12 કેન્ડલ મૂકે, બરાબર. તો કેટલા પેકેટ બને? તો ફરી પાછું પદ મૂકીશું, બરાબર છે. 12 કેન્ડલ બરાબર 1 પેકેટ માટે ટોટલ કેટલી છે? 204 કેન્ડલ્સ, બરાબર. હાઉ મેની ક્રોસ ગુણાકાર? 204 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 12. અહીંયા કરો 204 ડિવાઈડ બાય 12. 12 2 24 વધી જશે. 12 0 માઇનસ 2 નહીં થાય, નીકળી બોલો. 2 બીકમ્સ 1 એન્ડ 0 બીકમ્સ 10. 10 માઇનસ 2 8, 1 માઇનસ 1 0, ઉપરથી ઉતાર્યા 4. હવે શું થશે? 10 7
जो एक पैकेट में 6 एंगल मुकवामां आवे तो टोटल 34 पैकेट बने अने एज रीते 1 पैकेट में 12 एंगल मुकवामां आवे तो 17 पैकेट बने। बराबर छे। हवे तमने कदाच एवुं के पहेली बदले बीजो कोई नंबर आपे, बराबर, तो तमारे ए रीते पद मुकवानुं रहेशे। चलो जोईए नेक्स्ट सम्स। स्पोर्ट्स डे ना दिवसे स्कूल ना प्लेग्राउंड पर 161 चिल्ड्रन छे। स्पोर्ट्स डे बराबर रमत उत्सव, ए दिवसे स्कूल ना प्लेग्राउंड शाला ना मैदान पर टोटल केटला चिल्ड्रन छे? 161 બાળકો છે ક્યાં? શાળાના મેદાન પર। તેઓ ઇક્વલ 7 રોમાં ઊભા રહ્યા છે। આ 161 ચિલ્ડ્રન ઇક્વલ 7 રોમાં ઊભા રહ્યા છે, એક સરખી 7 લાઈનની અંદર, એક સરખી 7 રોમાં ઊભા રહે છે। તો દરેક રોમાં હાઉ મેની ચિલ્ડ્રન આવે, તો દરેક લાઈનમાં કેટલા ચિલ્ડ્રન આવશે? જો ફ્રેન્ડ્સ આપણે ગ્રાઉન્ડ પર કેટલા છે ટોટલ ચિલ્ડ્રન અહીં લખી દઈએ, ટોટલ ચિલ્ડ્રન બરાબર 161, બરાબર રો કેટલી છે? રો બરાબર 7 અને એક રો શોધવાની છે કે એક રો માં ટોટલ કેટલા ચિલ્ડ્રન હશે। તો આપણે અહીંયા પદમાં પદ મૂકીશું, શું મૂકીશું? 7 રો માં चिल्ड्रन बराबर 161 बराबर माटे वन रो में चिल्ड्रन बराबर हाउ मेनी? चलो जो 161 इनटू 1 डिवाइड बाय 7 અહીંયા સમ સમ કરીએ 161 ડિવાઇડ બાય 7 હવે 7 નો ટેબલ છે આપણે 7 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
1 1 minus 1 0, 2 minus 2 0. तो कितना आ गया 23. अभी लग रही है 161 into 1 कर ले तो 161 divided by 3 उड़ा के तो कितना आ गया 23 बराबर से. तो दरेक रो में अंदर 23 चिल्ड्रन उभा रहे बराबर से. दरेक रो एक एक लाइन में अंदर एक एक रो में फर्स्ट रो में 23 सेकंड रो में 23 थर्ड रो में 23 एक ही रीते 7 है 7 रो में अंदर ये 23 चिल्ड्रन होगा रहे बराबर. तो जो सृष्टि ने दाती है तेने अमुक वर्ड प्रॉब्लम पूछे अमुक क्वेश्चन कर लिया सो की तू जो पिक्चर जो तुम पिक्चर जो सको छो ત્રણ બોક્સ છે અને ત્યાં બાજુમાં સૃષ્ટિ છે અને એને ગ્રાઉન્ડ મૂકો છો બરાબર. શું કહે છે ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો. આપણે ચિત્ર જોવાના છે કે ક્વેશ્ચન બનાવવાનું છે. જો શું ગ્રાઉન્ડમાં છે અહીં 3 બોક્સ છે દરેક બોક્સમાં 24 શીશી રાખેલ છે 24 બોટલ્સ રાખેલ છે. તો અહીં કુલ કેટલી શીશીઓ કેટલી બોટલ હશે જો ટોટલ કેટલા બોક્સ આપેલા છે 3 બોક્સ આપેલા છે 3 બોક્સ છે બરાબર. દરેક બોક્સમાં 1 બોક્સમાં કેટલી બોટલ્સ છે 24 બોટલ્સ છે. તો 1 બોક્સમાં 24 બોટલ્સ છે એટલે ટોટલ કેટલા બોક્સ છે 3. તો 24 ઇન્ટુ 3 તો અહીં આપણે જોઈએ તો 24 ઇન્ટુ 3 3 4 7 12 carry 1 3 2 6 and 1 72. तो total 72 bottles थाए. 3 box में अंदर कितनी bottles थसे friends total 72 bottles थसे. जो एक जिंदे page number 31. सो आपे पूछे page number 31 में ऊपर
કે અહી બોક્સ ની અંદર કેટલી રાખડીઓ આપેલી છે, બરાબર છે? કેટલી છે જોઈએ? અહી રાખડી ના 1 પેકેટ છે, કેટલા પેકેટ છે? ટોટલ 8 પેકેટ છે, બરાબર છે? દરેક પેકેટ માં 6 રાખડી છે, કેટલી છે ટોટલ? 6 રાખડી છે. જુઓ સેકન્ડ નંબર, શું ટોટલ રાખડી ની સંખ્યા, બરાબર છે? જુઓ કેટલા પેકેટ છે એની પાસે? 1 પેકેટ છે, અને દરેક પેકેટ માં કેટલી રાખડી છે? દરેક પેકેટ માં 6 રાખડી છે, બરાબર? 8 પેકેટ છે અને દરેક પેકેટ માં 6 રાખડી છે, તો 8 6 કેટલા થશે? 48. તો એની પાસે ટોટલ 48 રાખડી થાય. 8 પેકેટ ની અંદર ટોટલ 48 રાખડી થશે. એવી જ રીતે થર્ડ નંબર શું છે? અહીં ખાંડના 10 પેકેટ આપેલા છે. સૌરભે બધા પેકેટમાં થઈને કુલ 110 રૂપિયા ચૂકવવા પડે. જુઓ ખાંડના ટોટલ કેટલા પેકેટ આપેલા છે? સુગરના 10 પેકેટ આપેલા છે, અને 10 પેકેટમાં થઈને 110 રૂપિયા ચૂકવવા પડે. તો એણે 1 પેકેટમાં કેટલા રૂપિયા ચૂકવવા પડશે? આપણો સવાલ છે, આપણે સવાલ જાતે બનાવીએ છીએ કે 1 પેકેટના 1 પેકેટ સુગરના કેટલા રૂપિયા પે કરવા પડે, બરાબર છે? હવે જુઓ ટોટલ કેટલા પેકેટ છે અહીંયા? ટોટલ પેકેટ 10, 1 પેકેટના કેટલા બધા થઈને કેટલા ચૂકેલા છે? ટોટલ રૂપિયા પે કરેલ 110, બરાબર છે? હવે પદ મુકાય 10 પેકેટના 110 રૂપિયા માટે 1 પેકેટના હાઉ મેની પ્રશ્ન અંદર 110 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 10. ચલો કોઈ પણ સંખ્યાને 1 વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો એની એક સંખ્યા 110 ડિવાઈડ બાય 10, 0 0. ડાયરેક્ટ વડે જો તો પણ ચાલશે, તો અહીંયા આવશે 11. શું આવ્યું? 11 રૂપીસ, બરાબર છે? તો 1 પેકેટના ટોટલ 11 રૂપીસ પે કરવા પડે. હવે જુઓ થર્ડ નંબર, થર્ડ નંબર શું આવશે? દરેક જો તમને અમુક રો આપેલી છે, બરાબર છે? 7 રો આપેલી છે. 7 રોમાં 35 સ્ટુડન્ટ્સ છે. દરેક રોમાં વિદ્યાર્થીની એક સરખી સંખ્યા છે. દરેક રોમાં એક સરખા ઇક્વલ સ્ટુડન્ટ્સ બેસે છે, બરાબર છે? તો કેટલા બેસતા હશે? તો આપણો ક્વેશ્ચન આપણે એવો રાખીએ કે દરેક રોમાં કેટલા સ્ટુડન્ટ્સ બેસી શકે, અથવા દરેક રોમાં કેટલા સ્ટુડન્ટ્સ બેઠા હશે, બરાબર છે? ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે? 35 સ્ટુડન્ટ્સ. રો કેટલી છે? 7 રો, બરાબર છે? તો અહીંયા પદ મૂકાય 7 રોમાં 35 સ્ટુડન્ટ્સ માટે 1 રોમાં હાઉ મેની 35 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 7. ચલો 35 ઇન્ટુ 1, કોઈ પણ સંખ્યાને 1 વડે મલ્ટીપ્લિકેશન કરીએ, એની એક સંખ્યા હોય 7 બાય 7. હવે 7 ના ટેબલ્સ તો કમ્પ્લીટ જ છે, બરાબર છે? 35 ક્યારે આવશે 7 ના ટેબલ્સમાં? બોલો 7 5 35, તો આપણો આન્સર આવશે 5, બરાબર છે? તો દરેક રોમાં
समझ पड़ी। चलो जो एनी पछीना बे क्वेश्चन छे ए तमारे तमारी जाते ज करवाना रहेशे, बराबर समझ पड़ी ने केवी रीते करवाना छे। फ्रेंड्स आशा राखुं छुं आजना वीडियोमां तमने समझ पड़ी हशे। फरी पाछा नवा